पत्रकार एकता परिषद पाटण जिल्लानुं महाअधिवेशन योजायुं। समग्र गुजरातना तमाम जिल्ला अने तालुका कक्षाए पोतानी कारोबारी अस्तित्वमां धरावता पत्रकार एकता परिषदनुं पाटण जिल्ला अधिवेशन गांधी स्मृति हॉल पाटण खाते योजायुं। पत्रकार एकता परिषदना आ कार्यक्रमनी त्रिविध रीते उजवणी करता आज़ादी का अमृत महोत्सव अंतर्गत त्रिरंगा यात्रा, जिल्ला अधिवेशन अने पत्रकारोनो सन्मान समारोह योजायो हतो। त्रिरंगा रेली माटे तमाम पत्रकार मित्रों प्रदेश अध्यक्ष लाभूभाई कातरोड़ियानी आगेवानी हेठळ शिस्तबद्ध रीते कतार बनावी रेलीनुं प्रस्थान कर्युं हतुं। प्रदेश आईटी सेल अध्यक्ष समीरभाई बावाणी अने प्रदेश महिला सेल अध्यक्ष काजलबेन वैष्णव द्वारा रेलीनुं सुकान संभाळी प्रदेश अध्यक्ष अने प्रदेश प्रभारीना नेतृत्वमां ढोल अने शरणाई साथे रेली प्रस्थान करावी हती। યુનિવર્સિટીના મુખ્ય દરવાજાથી ગાંધી સ્મૃતિ હોલ સુધી તમામ પત્રકાર મિત્રોએ ત્રિરંગા રેલી યોજી હતી અને ગાંધી સ્મૃતિ સભાખંડ ખાતે રેલીના સ્વાગત માટે ઢોલ શરણાઈના મધુર કિલકારીઓ વચ્ચે પાટણ જિલ્લા પત્રકાર બહેનો દ્વારા ગુલાબની પાંદડીઓના વરસાદ સાથે સભાખંડમાં મીઠો આવકાર આપ્યો હતો। પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાની અધ્યક્ષતામાં યોજાયેલ અધિવેશનની શરૂઆત ભારતીય સંસ્કૃતિને અનુસરી મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સામૂહિક રાષ્ટ્રગાન કરી અને અધિવેશન શરૂ કરાયું હતું। ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો, હાજર રાજસ્થ મહાનુભાવો અને હાજર તમામ પત્રકાર મિત્રોનું શાબ્દિક સ્વાગત ઝોન 12ના કોઓર્ડિનેટર રાજેશભાઈ પટેલ દ્વારા કરાયું હતું। ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, રાજસ્થ મહાનુભાવો, વરિષ્ઠ પત્રકાર મિત્રો, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ અને દાતાઓને પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિભેટ સ્વરૂપે રાણકી વાવના ફોટોગ્રાફ વાળી ઘડિયાળ આપી બહુમાન કરાયું હતું। પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા સંગઠનની સ્થાપના દિવસની આજ દિન સુધી પત્રકાર એકતા પરિષદના સંઘર્ષ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડી અને આગામી દિવસોમાં ગુજરાત કક્ષાનું મહાઅધિવેશન યોજી પત્રકાર એકતા પરિષદના સ્વપ્નદ્રષ્ટા અને સ્થાપક મરહૂમ સલીમભાઈ બાવાણી ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાની નેમ રાખી હતી। ઉપસ્થિત પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું કે મીડિયા એ દેશની ચોથી જાગીર છે। મીડિયા ધારે તેની સરકાર લાવી શકે છે અને ધારે તેની સરકાર પાડી શકે છે, આ મીડિયાની તાકાત છે। તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે કળિયુગમાં સંગઠન એ જ સૌથી મોટી શક્તિ છે। સંગઠન થકી કરવામાં આવતી રજૂઆતને કોઈ પણ સરકારે અવશ્ય નોંધ લેવી પડે છે। આમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાનું પ્રાસંગિક ઉદ્બોધનમાં સંગઠન શક્તિ શ્રેષ્ઠ શક્તિ હોવાનું જણાવતા પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા સહિત તાલુકા કક્ષાએ પણ પત્રકારોના હિત માટે કાર્યરત છે તે અંગે અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પાટણના જાણીતા બિલ્ડર બેબા શેઠ તેમજ દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ કેસી પટેલ, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી પૂર્વ મુકેશભાઈ જે પટેલ ઉર્ફે દાઢી ભાજપ અગ્રણી ચાણસ્મા તાલુકો, વરિષ્ઠ પત્રકાર સેમતીભાઈ સોની, ધી અલ્ટિમેટના તંત્રી પ્રહલાદભાઈ વ્યાસ, દૂરદર્શનના સિનિયર પત્રકાર ભરતભાઈ ચૌધરી, ગોવિંદભાઈ પ્રજાપતિ, ભરતભાઈ જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રી કાજલબેન વૈષ્ણવ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરતા જણાવ્યું હતું કે પત્રકાર ક્ષેત્રે મહિલાઓ પણ જોડાય, પુરુષ પત્રકારોની સમકક્ષ કાર્ય કરે અને પત્રકારત્વ ક્ષેત્રે મહિલાઓ પણ પોતાની આગવી ઓળખ બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી। પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં પત્રકારોને સંબોધી જણાવ્યું કે પત્રકાર એકતા પરિષદ ગુજરાત નહીં પરંતુ વિશ્વની એકમાત્ર એવી સંસ્થા છે જેમાં સૌથી વધુ પત્રકાર મિત્રો જોડાયા છે અને તેનું ગૌરવ ગુજરાતના પત્રકારો લઈ રહ્યા છે અને ટૂંક સમયમાં આપણું પરિષદ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપવા જઈ રહ્યું છે। સરકાર સમક્ષ રજૂ કરેલ માંગણીઓ સરકાર મહાઅધિવેશનમાં સ્વીકારશે અને પત્રકારો સરકારના પ્રતિનિધિનું સન્માન કરશે। પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા, પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા, પ્રદેશ આઈટી સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ બાવાણી, પ્રદેશ મહિલા સેલ અધ્યક્ષ શ્રી કાજલબેન વૈષ્ણવ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અંબારામ રાવલ, શ્રી દિનેશભાઈ કલાલ, પ્રદેશ મહામંત્રી શ્રી મુકેશભાઈ સખિયા, પ્રદેશ મંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા, પ્રદેશ સહમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મંત્રી પ્રહલાદભાઈ ચૌહાણ,
પ્રદેશ મહિલા મહામંત્રી મીનાક્ષીબેન મોદી, પ્રદેશ આઈટી સેલ કન્વીનીયર જનકભાઈ દલાલ, ઓમકુમાર મલેશિયા, જુબેરભાઈ સોલંકી, ઝોન 12 પ્રભારી હેમુભા વાઘેલા, ઝોન 9 પ્રભારી ભરતસિંહ રાઠોડ, જિલ્લા પ્રમુખ મહેસાણા રાજેશભાઈ યોગી, જિલ્લા પ્રમુખ જૂનાગઢ વલ્લભભાઈ પરમાર, જિલ્લા પ્રમુખ સુરત હકીમભાઈ વાણા, જિલ્લા પ્રમુખ અમદાવાદ હસુંગભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ બનાસકાંઠા દિલીપભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ સાબરકાંઠા સંજયભાઈ દીક્ષિત, જિલ્લા પ્રમુખ પાટણ નાનજીભાઈ ઠાકોર, રાજેશભાઈ જાદવ, પ્રદેશ કારોબારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં રાજેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, સ્મૃતિ ભેટદાતા રામ ભરોસે મુકેશભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, જયેશભાઈ ગજ્જર, ચંદુભાઈ ગજ્જર, સુરેશભાઈ ગજ્જર, હસમુખભાઈ ઠક્કર, નિલેશભાઈ એચ પટેલ, દશરથજી ઠાકોર ખાસ સંયોગી તરીકે યોગદાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદેશ આઈટી સેલ અધ્યક્ષ શ્રી સમીરભાઈ દ્વારા કરાયું હતું. જયેશ ગજ્જર, ટીઓબી ન્યૂઝ ગુજરાતી, પાટણ. એક પ્રયત્ન કર્યો હતો એક સંગઠન સાથે, 2000 પત્રકારોનું સંમેલન પણ થયું, પણ સંમેલન થયા પછી જે આયોજક હતા ને એમાંથી એક જણને નિમણૂક આપી દીધી ચેરમેન તરીકે અને સંગઠન વિખાઈ ગયું. રાજકીય લાભ લેવા માટે સંગઠનો બને છે ત્યારે પત્રકારો ખૂબ નારાજ થાય છે, દુઃખી થાય છે. ગુજરાતમાં પત્રકારોના ઘણા નાના મોટા સંગઠન ચાલે છે, ટીકા નથી કરવા માંગતો, પણ સત્ય તો પ્રગટ કરવું જ જોઈએ. અમે જ્યારે ગુજરાતના પ્રવાસે નીકળ્યા, અલગ અલગ જિલ્લામાં ગયા, ત્યારે અમે પહેલેથી શરૂઆત કરી શકીએ. ગમે અમારા આયોજકોને કહી, તમારા જિલ્લામાં કોઈ પણ સંગઠન ચાલતું હોય એને આમંત્રણ આપજો. મિશન આપણું એક છે, પત્રકારોની સમસ્યા ઉકેલવા માટેનું, એટલે એનું આપણું મિશન એક છે, તો આપણે સાથે બેસીને કામ કરીએ. પણ જ્યારે આપણે આગેવાનો આમંત્રણ દેવા ગયા હોય ને, ત્યારે ઘણા શબ્દો એવા સાંભળ્યા છે, અમારું નેશનલ સંગઠન છે, અમારું રાષ્ટ્રીય સંગઠન છે, અમે તો એટલા વર્ષથી ચલાવીએ છીએ, અને અમે બાકી કોઈને ઝૂકીએ નહીં, અમારું તો ઠેઠ દિલ્હી સુધી ચાલે, ઘણું સાંભળ્યું. છતાં આપણે વિનંતી કરીને આપણા સંગઠનમાં મિટિંગમાં આમંત્રણ આપીને લાવ્યા છીએ, સ્ટેજ ઉપર એનું સન્માન કર્યું છે, એને એની વાત રજૂ કરવાની તક આપી છે. એના આધારે ચોક્કસ કહી શકું, મારા ભાવનગર જિલ્લાએ શરૂઆત કરીથી 62 પત્રકારોને એક અલગ સંગઠન ચાલતું હતું. પહેલું અધિવેશન અમે કરીને જિલ્લા પ્રમુખ અને જિલ્લા કારોબારીની નિમણૂક કરી, એટલે અમને અઠવાડિયામાં આમંત્રણ મળ્યું. હવે બીજી મિટિંગ ક્યારે કરવી છે? મેં કેમ તો કે અમે તમારામાં મર્જ થઈ જવા માંગીએ છીએ. એ પોતે બાઈક એટલે કે એક્ટિવા લઈ, પેલા તો લુના હતું કાકા, બરાબર છે જ્યોતિ કાકા, એ લુના લઈ ફરતા અને મોઢે મોઢેલું હોય. હવે તો એટલે કહી ગયો કાકા, અમે કહીએ કે તમે હવે પ્રવાસ ના કરશો, પણ છતાં એમને પોતે પ્રવાસ કર્યો છે ને આજે સિનિયર પત્રકાર તરીકે એમનું સન્માન કર્યું. એમ એમને જ્યાં જ્યાં પરિસ્થિતિ એવી લાગી કે આ ગામની અંદર આ વિષયની અંદર જરૂરિયાત છે, તો એમને એમના પેપરમાં નોંધ પણ કરી છે અને વિચાર, પોઝિટિવ વિચાર પણ મૂક્યા છે. એમ આજે યુવા પેઢી આવી છે, યુવા પેઢીએ ખાસ સિનિયર પત્રકારો શ્રીઓ છે એમની જોડે શીખવું જોઈએ, પોઝિટિવ વિચારો જ્યાં સારું હોય એ મૂકવું જોઈએ, પીરસવું જોઈએ વિચારો આપણા પોતા, અને એમની જોડે એક તો તમે તાલમેલ રાખજો અને સંગઠિત રહેજો. અને જ્યાં સરકારમાં વિષયો કીધા કે પાટીલ સાહેબને પત્રકાર પરિષદ, તમારી એકતા પરિષદ બોલાવી છે, તો એ ઘણા એવા તમારા પ્રશ્નો પણ સોલ્વ કરશે, આ સરકાર જ સોલ્વ કરી શકશે જો કરશે તો તમારા. અને આજના પત્રકાર એકતા પરિષદની અંદર બોલાવવામાં અમને આવ્યા, અમારું સન્માન કર્યું અને તમારા દર્શનનો લાભ મળ્યો. આખા ગુજરાતમાંથી અલગ અલગ સ્થાનોથી બદલાયેલા છો પત્રકારો, અને અમારી જ્યાં જરૂરત પડે અમે તમારી સાથે છીએ, એટલું અસ્તુ ભારત માતા કી જય. પૂછે કે ભાઈ ચલો આ લોકોને મળીએ કેમ છે, તો એ પ્રકારેનું એક સંગઠન ઊભું કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે, દસેક તાલુકા જ બાકી છે, એ ગૌરવભાઈ તમે ટૂંક સમયમાં પૂરા કરી દેશો. હવે જયારે આટલી મોટી તાકાત થઈ હોય તો તાકાતની સાથે બધાને જોડાવવું પડે, બધા તમારી તાકાત જેટલી વધારશો એ પ્રકારે. મને તો ખબર છે કે સરકારમાં પહેલા તો પેલું મળી રહી આપણું ક્યાડ એક્રેડિટેશન ક્યાડ, એટલે એ વખત તો સ્કૂટર ઉપર જઈએ અને અમે લોકો
અને એક્રેડિટેશન કાર્ડ મે લાયેલા એટલે બસમાં મુસાફરી હવે તો બસમાં આપણે કોઈ બેસતા જ નથી પણ એક્રેડિટેશન કાર્ડ હોય એટલે આપણને બસમાં મુસાફરી કરવા મળે આપણે ક્યાંય પણ રોકાવું હોય તો એની પણ વ્યવસ્થા થઈ જાય અને એક્રેડિટેડ હોઈએ આપણે એટલે એક ગમે એટલું મોટું ફંક્શન હોય એ ગળામાં લટકાઈને અથવા તો બતાવીને આપણે જઈએ ને ત્યારે એના માટેનું માન સન્માન આ પ્રકારેનું આપણું સૌ પત્રકારોનું એક ગૌરવ એ પ્રકારે કહી શકાય ખૂબ સરસ અમારી પાટણની ટીમ જયેશભાઈ ને રાજુભાઈ ને આ બધા છેલ્લા 15-20 દિવસથી દોડા દોડ કરતા હતા કે બધા મહેમાનો આવવાના છે બધા મહેમાનોની આગતા સ્વાગતા કરી